મિત્રો મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ Affairs માં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસબીઆઈની ડી સ્કીમ વિશે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપણે આઇકન ને પ્રેસ કરી દો તો કે RD એટલે શું તો કે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ને રિકરિંગ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે આ એકાઉન્ટ તે લોકો માટે ઉપયોગી છે જે લોકો મોટી રકમ જમા કરવાને બદલે દર મહિને નાની નાની રકમ જમા કરવા માગે છે તો SBI આરડી સ્કીમ હેઠળ જો તમે પાંચ હજાર રૂપિયાની આરડી દસ વર્ષ માટે લો છો તો તમને મળશે આઠ લાખ ત્રેસઠ હજાર રૂપિયા સીધા તમારા ખાતામાં જ્યાં મિત્રો પાંચ હજારની જ આરડી આપણે દસ દસ વર્ષ માટે કરવાની છે અને દસ વર્ષ પછી આપને મળશે આઠ લાખ ત્રેસઠ હજાર રૂપિયા તો આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં જાણી લઈએ કે આ એસબીઆઈ આરડી પ્લાનની મુખ્ય વિશેષતા શું છે તો કે ન્યૂનતમ માસિક ડિપોઝિટ એટલે કે ઓછામાં ઓછા આપણે સો રૂપિયા ડિપોઝિટ કરી શકીએ છીએ અને વધારેમાં વધારે કોઈ મર્યાદા છે નહીં ન્યૂનતમ સમયગાળો બાર મહિના છે એટલે તમે જે આરડી સ્કીમ લેવો છો તે ઓછામાં ઓછી એક વર્ષ માટે તમે લઈ શકો છો અને મેક્સિમમ સમયગાળો છે એકસો વીસ મહિના એટલે કે દસ વર્ષ વધારેમાં વધારે દસ વર્ષ માટે તમે આરડી લઈ શકો છો હવે એસબીઆઈ આરડી પર ઉપલબ્ધ બેલેન્સના નેવું ટકા સુધી લોન પણ મળી શકે છે એટલે તમે લોન લેવા માંગતા હોય તો નેવું ટકા સુધી તમને લોન મળી શકે છે હવે આગળ વાત કરીએ તો કે એસ બી આઈ આરડી પ્લાનમાં હપ્તા મોડા ભરવા માટે દંડ એટલે કે એના દર મહિને જે આપણે હપ્તા ભરતા હોય છે આરડીમાં આપણે આરડી પ્લાનની અંદર રૂપિયા જમા કરીએ એ જમા કરવામાં જો મોડું થાય તો તેના ઉપર દંડ વસૂલ કરવામાં આવશે હવે કેટલો દંડ વસૂલ કરવામાં આવશે તો વાત કરીએ તો કે પાંચ વર્ષ કે તેથી ઓછા સમયના ખાતાઓ માટે સો રૂપિયા પર દોઢ રૂપિયાના હિસાબથી દંડ વસૂલ કરવામાં આવશે અને જો પાંચ વર્ષથી વધુ સમયના ખાતાઓ માટે એટલે કે પાંચ વર્ષ કરતાં વધારે સમયની આરડી લીધેલી છે તેના ઉપર સો રૂપિયા પર બે રૂપિયાના હિસાબથી દંડ વસૂલ કરવામાં આવશે હવે આપણે જોઈ લઈએ કે આરડી આરડી પ્લાનની અંદર વ્યાજદર શું આપવામાં આવે છે તો વ્યાજ વાત કરીએ તો કે જો એક વર્ષથી બે વર્ષના સમયગાળાની આપણે આરડી સ્કીમ લીધેલી હોય તો સામાન્ય નાગરિક માટે વ્યાજદર છે છ પોઈન્ટ સિત્તેર ટકા અને વરિષ્ઠ નાગરિક માટે છે સાત પોઈન્ટ વીસ ટકા વ્યાજ આપને આપણા રૂપિયા ઉપર મળશે જો બે વર્ષથી ત્રણ વર્ષનો પ્લાન હોય તો છ પોઈન્ટ પિંચોતેર ટકા અને સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળશે અને ત્રણ વર્ષથી પાંચ વર્ષ વચ્ચેનો આરડી પ્લાન હોય તો છ પોઈન્ટ એસીથી સાત પોઈન્ટ ત્રીસ વચ્ચેનું મળશે અને પાંચ વર્ષથી દસ વર્ષ માટે આપણે આરડી પ્લાન લીધેલો હોય તો સામાન્ય નાગરિક માટે છ પોઈન્ટ ટકા અને વરિષ્ઠ નાગરિક માટે સાત પોઈન્ટ પાંત્રીસ ટકા મળવાપાત્ર થશે હવે આપણે આગળ વાત કરીએ તો કે આની અંદર પાત્રતા શું જોઈએ તો કે સૌપ્રથમ જે પણ આરડી સ્કીમનો લાભ લેવા માગે છે તે ભારતનો વતની હોવો જોઈએ અથવા પહેલેથી એને બેંકમાં બચત ખાતું હોવું જોઈએ અને ઓછામાં ઓછા બાર મહિના માટે એટલે કે એક વર્ષ માટે એસબીઆઈ આરડી ખાતામાં પૈસા રાખવા માગતો હોવો જોઈએ એટલે કે એક વર્ષ સુધી તો તેને મિનિમમ આરડી પ્લાન લેવો પડે અને એક વર્ષ સુધી જો પૈસા રાખવા માગતો હોય ખાતામાં તો આ વ્યક્તિ યોજનાનો લાભ લઈ શકે છે હવે એસબીઆઈ આરડી ખાતું ખોલવા માટે આવશ્યક દસ્તાવેજો તો કે જો તમારું એકાઉન્ટ પહેલેથી જ બેંકમાં હોય તો તમે સીધા બેંક પર જઈને આરડી પ્લાન માટે અરજી કરી શકો છો પરંતુ જો તમારી પાસે બેંકમાં એકાઉન્ટ નથી તો સૌપ્રથમ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડશે પછી આરડી પ્લાનની આપણે યોજનાનો લાભ લઈ શકીશું હવે એના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર છે તો વાત કરીએ ઓળખના પુરાવાની અંદર આપણે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ અથવા વરિષ્ઠ નાગરિક કાર્ડ આમાંથી કોઈ પણ ઓળખના પુરાવા તરીકે આપણે આપી શકીએ છીએ પછી એક પુરાવો આપવાનો રહેશે નિવાસનો પુરાવો એટલે કે રહેઠાણનો પુરાવો એની અંદર આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ અને વેરા બિલ આમાંથી કોઈ એક વસ્તુ પુરાવા તરીકે આપવાની રહેશે પછી તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ આપવાના રહેશે અને યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ એટલે કે જે અરજી આપણે કરીશું અરજીનું ફોર્મ હશે એ ફોર્મ ભરીને આ ડોક્યુમેન્ટ સાથે આપવાનું રહેશે તો આ હતી એસબીઆઈની આરડી સ્કીમ જો તમારા મનમાં આ આરડી સ્કીમને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી એ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને તમે જો આ યોજનાનો લાભ લેવા માગતા હો તો તમારું નામ તથા તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા કે જેથી નવા નવા યોજનાના વિડીયો જ્યારે પણ અમે લાવીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત